હેલો, વેલકમ ટુ યુનિક વિદ્યા ભવન ઓનલાઈન ક્લાસીસ. કેમ છો બધા? મજામાં છો? મને આશા છે કે તમે ખૂબ જ મજામાં હશો અને ખૂબ મજા આવતી હશે તમને વેકેશનમાં. ચાલો આજે આપણે થોડુંક રિવિઝન કરીએ. આજે આપણે ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કવિતા ગાઈશું. આપણે ફોર્થ નંબર પર છે કવિતા, છે એનું નામ છે ગમે. ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. કવિતા તો બધાને ખૂબ જ ગમતી હશે, મને પણ બહુ ગમે છે. કવિતા ગાવાની, વાંચવાની ખૂબ જ મજા આવે છે. ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ કવિતા. બધા મારી સાથે ગાજો કવિતા. ચાલો. મને આકાશે ઉડતી પતંગ ગમે, મને આમ તેમ દોડતી વાદળી ગમે, મને પાણીમાં ચાલતી નાવડી ગમે, મને નાચતી કૂદતી માછલી ગમે, મને ખનન વાગતી ખંજરી ગમે, મને પટ પટ વાગતી ચપટી ગમે, મને ફર ઉડતી ચકલી ગમે, મને કૂણી કૂણી લાગતી કાકડી ગમે, મને આંબે લટકતી કેરી ગમે, મને ડાળીએ હિંચતી બેની ગમે. જો છોકરાઓ, આજે શું જોયું આપણે? કવિતા કેવી છે જો. મને આકાશે ઉડતી પતંગ ગમે. બધાને પતંગ ગમે છે ને? પતંગ કેવી સારી લાગે? આકાશમાં ઉડે તેવી. આપણે ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવીએ છીએ તો કેવું સરસ મજાનું લાગે ને આકાશ. આપણને રંગબેરંગી પતંગોથી તેવું આપણને પતંગ જોવાની મજા આવે આકાશમાં ઉડે તે, કે બધી પતંગ આમ તેમ ઉડાઉડ કરતી છે, પછી આપણે પતંગને કાપતા છે દોરાથી. તો કેવું છે કવિતાનું? શું છે? મને આકાશે ઉડતી પતંગ ગમે. પછી બીજું શું છે બીજી લાઇનમાં? મને આમ તેમ દોડતી વાદળી ગમે. આકાશમાં વાદળો દોડે છે ને, આમ જાય તેમ જાય બહુ, પછી ચોમાસામાં વાદળ ગળગડાટ થાય તો આપણને વાદળ કેવા ગમે છે ને, આમ તેમ દોડતી વાદળી ગમે. પછી ત્રીજી લાઇન છે, મને પાણીમાં ચાલતી નાવડી ગમે. તમે નાવડી જોઈ છે? પાણીમાં ચાલે છે તે નાવડી કેવી સરસ લાગે છે, અંદર બેસવાની પણ ખૂબ મજા આવે છે ને. તો શું છે જો, મને પાણીમાં ચાલતી નાવડી ગમે. નાવડી ગમે ને પાણીમાં ચાલતી? કોણ કોણ નાવડીમાં બેઠેલું છે મને બતાવજો, કહેજો મને કે હું પણ મેડમ નાવડીમાં બેસેલો છું. ચલો આગાડીની લાઈન છે, મને નાચતી કૂદતી માછલી ગમે. તમે માછલી જોઈ છે? પાણીમાં કેવી કૂદાકૂદ કરે, આમ તેમ રમ્યા કરે, એને જોવાની ખૂબ મજા આવે છે. નાચે કૂદે પાણીમાં, અંદર જાય પાછી ઉપર આવે, પાછી અંદર જાય પાછી ઉપર આવે, એવું ગમે છે ને જોવાનું. તો મને નાચતી કૂદતી માછલી ગમે. પછી શું છે? મને ખનન વાગતી ખંજરી ગમે. ખંજરી વગાડેલી છે? કોને કોને વગાડેલી છે ખંજરી? આપણે ભજન કરીએ પછી ભગવાનનું નામ લઈએ ત્યારે ખંજરી વગાડે છે આપણે મંદિરમાં, તો ખંજરીનો અવાજ કેવો આવે? ખનન ન ન. તો શું ગમે છે? મને ખનન ન વાગતી ખંજરી ગમે. પછી જો વગાડીની લાઈન છે, મને પટ પટ વાગતી ચપટી ગમે. ચપટી વગાડો છો ને તમે પટ 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 પટ, તો ગમે છે ને ચપટી વગાડવાની? મને પટ પટ વાગતી ચપટી ગમે. પછી શું છે? મને ફર ઉડતી ચકલી ગમે. ચકલી કેવી ઉડે? ફર. તો એ ચકલી આપણે જો આપણા બારણામાં હોય છે, ચકલી ઝાડ પર હોય છે નાની નાની ચકલી, કેવું સરસ ઉડાઉડ કરે છે, આપણને એને જોવાની મજા આવે છે ને. તો શું છે? મને ફર ઉડતી ચકલી ગમે. પછી શું છે અગાડી જો, મને કૂણી કૂણી લાગતી કાકડી ગમે. કાકડી કોને કોને ભાવે તે હાથ ઉપર કરો. ચાલો. મને કૂણી કૂણી લાગતી કાકડી ગમે. કાકડી બધાને ખૂબ ભાવે છે. સલાડમાં આપણે કાકડી ખાઈએ છીએ ને, કાકડી ખૂંબળી હોય તો ખૂબ સરસ લાગે છે, ને કાકડી આપણને બધાને ખૂબ જ ભાવે છે. તો શું છે લાઈનમાં? મને કૂણી કૂણી લાગતી કાકડી ગમે. પછી અગાડી શું છે? મને આંબે લટકતી કેરી ગમે. આપણે ખેતરે ગયા હશે ને તો કેરી ને આંબાના ઝાડ હોય છે, ખબર છે તમને? આંબાના ઝાડ પર શું લટકે? કેરી. તો કેરી આપણે પકડવાની તોડવાની ખૂબ મજા આવે છે ને આંબાવાડીમાં આપણે જઈએ કે નહીં. મને આંબે લટકતી કેરી ગમે. કેરી તોડવાની ખૂબ મજા આવે છે, પથ્થર મારીને કેરી તોડવાની, ને એ કેરી પછી આપણે ખાઈએ છીએ કાપીને, તો મજા આવે છે બધાને ખાવાની.
તો મને કહેવાક શું ગમે છે? મને આંબે લટકતી કેરી ગમે. પછી શું છે? મને ડાળીએ હિંચતી બેની ગમે. તમે આંબાવાડીમાં હિંચકો બનાવેલો છે, આંબાના ઝાડ નીચે હિંચકો બનાવેલો, પછી તમે અને ભાઈ બહેન બંને ડાળીએ હિંચકા ઝૂલે છે, તો તમે શું કહેતા છો? જો મને ડાળીએ હિંચતી બેની ગમે. આપણે બેને હિંચકા પર બેસાડીને પછી આપણે ધક્કો મારીએ ને, તેને હિંચકા ગવડાવીએ છીએ, તો શું લખેલું છે? મને ડાળીએ હિંચતી બેની ગમે. તમને પણ હિંચકા ગાવાની ખૂબ મજા આવે છે ને? આંબાવાડીમાં ઝાડ નીચે હિંચકો દોરડાથી બાંધીને એની પર બેસીને હિંચકા ગાવાની ખૂબ મજા આવે છે. તો આ કવિતા તમને ગમી કે નહીં તે મને જણાવજો. ચાલો આ કવિતાના થોડા સવાલ જવાબ છે તે આપણે જોઈએ. તો પહેલું શું છે સવાલ? આકાશમાં શું ઉડે છે? તમને ખબર છે આકાશમાં શું શું ઉડે છે? તો અહીંયા છે જો પક્ષી છે, પતંગ છે ને વિમાન છે. તો કવિતાના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો શું ઉડે છે આકાશમાં? પતંગ ઉડે છે. પછી બીજો સવાલ છે, આમ તેમ શું દોડે છે? આમ તેમ શું દોડે છે? જો અહીંયા વાદળ આપેલું છે, વિમાન આપેલું છે ને હેલિકોપ્ટર આપેલું છે. તો આપણે શું જવાબ લખવાનો છે? વાદળી. આમ તેમ શું ઉડે છે? તો આમ તેમ વાદળી ઉડે છે. પછી આગાડીનો સવાલ છે, પાણીમાં શું ચાલે છે? તો અહીંયા આપેલું છે આગબોટ આપેલી છે, પછી આ તરોપો આપેલો છે અને અહીંયા નાવડી આપેલી છે. તો આપણે શું જવાબ લખવાનો છે? કવિતાના આધારે નાવડી લખવાની છે. પાણીમાં શું ચાલે છે? તો પાણીમાં નાવડી ચાલે છે. ચાલો આગાડી, પાણીમાં શું નાચે કૂદે છે? તો પાણીમાં શું શું નાચે છે? જો માછલી આપેલી છે, પછી અહીંયા પેગ્વિન આપેલું છે અને કાચબો આપેલો છે. તો આપણો જવાબ શું આવશે? પાણીમાં શું નાચે કૂદે છે? પાણીમાં માછલી નાચે કૂદે છે. પાણીમાં માછલી નાચે કૂદે તે આપણને જોવાની ગમે છે ને? હા, ચાલો આગાડી. પછી કયા પક્ષીના ઉડવાથી ફર અવાજ આવે છે? તો ઘણા બધા પક્ષી ઉડવાથી ફર અવાજ આવે છે, પણ આપણે શું જોવાનું છે? જો કબૂતર આપેલું છે, ચકલી આપેલી છે અને કાગડો આપેલો છે. તો આપણે જવાબ શું લખવાનો છે? ચકલી. તો ચકલીનો અવાજ શું? ફર ઉડે તેનો અવાજ આવે છે ને, ફર અવાજ ઉડે છે. ચાલો આગાડી છે, કેરી ક્યાં લટકે છે? તો ચાલો અહીંયા આપણે પિક્ચર આપેલું છે, કેરી ક્યાં લટકેલી છે? આંબાની ડાળે. પછી આ શું આપેલું છે? લીમડો છે આપેલો ને અહીંયા આંબલી આપેલી છે. તો આપણે શું લખવાનું છે? કેરી ક્યાં લટકે છે? તો કેરી આંબાના ઝાડ ઉપર લટકે છે. ચાલો આગળ, કૂણું કૂણું શું લાગે છે? ચાલો આપણે ચિત્ર આપેલ છે, દૂધી આપેલી છે, કાકડી આપેલી છે ને વેંગણ આપેલું છે. તો આપણે શું લખવાનું છે? કૂણી કૂડી કાકડી. કૂણી કૂડી કાકડી આપણને ખૂબ જ ગમે છે. ચાલો આગળનો સવાલ છે, હિંચકો ક્યાં ભરાવ્યો છે? તો જો અહીંયા ઝાડ છે તેના પર હિંચકો ભરવેલો છે, પછી અહીંયા ઘરની બહાર હિંચકો ભરવેલો છે અને અહીંયા એક ગાર્ડનમાં હિંચકો ભરાવેલો છે. તો આપણે કયો લખવાનું છે? ઝાડની ડાળે હિંચકો ભરાવ્યો છે. તો તે આપણે જવાબમાં લખવાનો છે કે આંબાની ડાળે હિંચકો લટકે છે. ચાલો આગાડીનો સવાલ છે, પટપટ અવાજ શાનો આવે છે? જો સવાલ કયો છે? પટપટ અવાજ શાનો આવે છે? તો આ ઘડિયાળ આપેલું છે, પછી આ પાણીનું બૂંદ પડે છે, ટીપા પડે છે તેનો અવાજ આપેલો છે ને અહીંયા ચપટીનો અવાજ આપેલો છે. આપણે શું લખવાનું છે? પટપટ અવાજ કયોનો આવે છે? તો પટપટ અવાજ ચપટીનો આવે છે. ચાલો થોડાક બીજા સવાલ જોઈએ, તમને શું ભાવે છે? તમને શું ભાવે છે? જો જલેબી છે, આઈસ્ક્રીમ છે ને પેંડા છે. તો તમને શું ભાવે છે આ ત્રણમાંથી? આઈસ્ક્રીમ. બધાને અલગ અલગ બધાની ચોઈસ હોય છે, તો બધાને અલગ અલગ ભાવે છે. મને આઈસ્ક્રીમ ભાવે છે, તમને પણ આઈસ્ક્રીમ ભાવતું હશે. તો તમને શું ભાવે છે? મને આઈસ્ક્રીમ ભાવે છે. અગાડીનો સવાલ છે, તમને ભાવતી વસ્તુ શેમાંથી બને છે? ચાલો તમને ભાવતી વસ્તુ શેમાંથી બને? તો ચણાનો લોટ આપેલો છે, દૂધ આપેલું છે અને દૂધનો માવો આપેલો છે. તો તમને ભાવતું છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ શેમાંથી બને છે? દૂધમાંથી બને છે. તો તમને ભાવતી વસ્તુ શેમાંથી બને છે? તો દૂધમાંથી બને છે. ચાલો અગાડીનો સવાલ છે, તમને કયું શાક વધુ ભાવે છે? કયું શાક વધુ ભાવે છે? કારેલા, દૂધી,
કે બટાકા તમને શું વધારે ભાવે છે? મને તો કારેલા વધારે ભાવે છે. તમને શું ભાવે છે, દૂધી કે બટાકા? તે મને જણાવજો. ચલો, તમને કઈ રમત વધુ ગમે છે? જો આમાં ત્રણ રમત આપેલી છે, ક્રિકેટ, કેરમ અને ચેસ. હવે આ તો બધાને જ ખૂબ જ ગમતી હોય છે. ક્રિકેટ પણ ખૂબ ગમે છે, કેરમ પણ ખૂબ ગમે છે અને ચેસ પણ ગમે છે. હવે તમને જે ગમે તે કઈ રમત તમને વધુ ગમે છે તે તમે મને જણાવજો. મને તો કેરમ ખૂબ ગમે છે, કારણ કે તે ઘરમાં બેસીને રમાય છે. ચાલો, તમને કયું વાહન વધુ ગમે છે? ચાલો, સાયકલ, સ્કૂટી કે બાઇક? મને તો સ્કૂટી ગમે. તમને શું ગમે છે, સાયકલ ગમે છે કે બાઇક ગમે છે? હજુ તો તમે નાના બાળકો છે તો તમને સાયકલ ખૂબ જ ગમતી હશે. સ્કૂટી ચલાવવાની હજુ તમને વાર છે અને બાઇક પણ વાર છે, તો તમારે શું લખવાનું છે, સાયકલ. ચાલો, મજા આવી કવિતા ગાવાની. બાય બાય. તમને ગમે તો મને જણાવજો કે તમને કવિતા ગમી કે નહીં તે. ચલો, બાય બાય.